नारी का सम्मान करना सीखिए। एक बात बता दें जी, जिस घर में नारी का सम्मान पुरुष करता है उस घर में धन धान्य की कभी कमी नहीं होती। आप कितना भी कमा लो और आप अपनी पत्नी का अपमान करते रहेंगे तो लक्ष्मी टिकेगी नहीं, क्योंकि लक्ष्मी आपके पति आपको प्यार करते हैं तो जब आपके पति डांटेंगे तो डांटने पड़ोसन को जाएंगे। अरे जब प्यार आपको किया है तो डांटेगा भी आपको, उसी को आदमी डांटता है जिस पर अधिकार हो। अंबर बोलो नी, હવે આપણે આગળમાં 3 જણ રહેવાના છે। કેમ 3 જણ? આપણે બે તો છે, તું મે ને મારી ગર્લફ્રેન્ડ। એવું થોડી હોય કઈ, એક મિયાનમાર બે તલવાર થોડી રહે કઈ। હવે ગાંડી, એ તલવારના જમાના ગયા, હવે કસે તલવાર જોવા મળતી છે? ની મળે, હવે રિવોલ્વરનો જમાનો છે, એમાં 6 ગોળી રહે કે નહીં રહે। આ તો આપણે 3 જ રહેવાનો છે, હજી 3 ની જગ્યા છે, કે દે તો તેવો ગોઠવી દઈએ આપણે। જો પેલું બારીની બહાર જુઓ તો બે કબૂતર કયો ચાંચમાં ચાંચ લડાઈને પ્રેમ કરે છે, અને એક તમે છો કોઈ દિવસ કઈ શીખ્યા જ નહીં બોતળા જેવા। તું કેટલા ટાઈમ થી જોવો? છેલ્લા 2 કલાક થી। હું અઠવાડિયા થી જોઉં છું। તોય કઈ ના શીખ્યા ઠોબારા જેવા। એ કબૂતર છે ને એકનું એક જ છે, આ કબૂતરીઓ બદલાય છે। કરું પ્રેમ એવો? ના 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 ના, જે છે ને શીખવાનું રાખો ભાઈ। ચાલશે ચાલશે હા ચાલશે ચાલશે। હાલો મંજુ કાકી કેમ છે? જા જા દીના જે શ્રી કૃષ્ણ। તમને કવામ લાવો ને રિમોટ, આખો દી મેચ મેચ ને મેચ ની પતર ખાંડીને બેઠા હો, એમ નહીં માન કામ કરીને અમે બે ઘડી નવરી થી હોય તમને હરખ ના હોય સિરિયલ જોવાનો? લાવો મારે તેરી મેરી ડોરિયા સિરિયલ જોવી છે તો ખાને ઇને દેતા પાછા તો હાવ મેસવા તો હાવ ગાંડી ના થયા છે, આગળ જાવ ટીવી માં કઈ જવાજી પાછા તો મોભા ખડીને બેઠા મોરલાન જેમ। તને કહું છું એ હું કરસ, તું આખો દી મોબાઈલ જ સુથે ને કા પછી કમ્પ્યુટર માં ગેમ રમ્યા રાખે, ઘરીક ભગવાન નું નામ લેવાય ભણવા બેહાય, આ તો આખો દી મોબાઈલ જ સુથવા। કીધું તારા બાપ ને કે આને હોસ્ટેલ માં નાખો, ઈદ લાગ નો છે આ, અહીંયા નાવકા શેરી માં બથોડા જ લઈએ ભગવાન, એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વર હોસ્ટેલ માં રહેતા દાખલા પડે, જાનવાનો ભણવા બેહાય। જેવી તમારી આજ્ઞા માતુશ્રી, હવે ઠાવકો થમાને માતુશ્રી વારીનો। એ હાલો બા, તમે કિરીટબેન છોકરીને લગનમાં જાવ ને તો 251 રૂપિયા લખાવી દેજો સાંડલો, એણે તો આપણા અમિતના લગનમાં 51 રૂપિયા સાંડલો લખાયો હતો 5 વર્ષ પહેલા, એમ નહીં ભૂંડી ના નહીં લઈ ગયા હોય 51 રૂપિયા માં આખો પરિવાર થઈ ગયો આપણી ન્યા, ને ઓલા અભી એ તો એવી પામ ભાજી દઈ દી કે સટનું બટન ઉડીને ઘાત થઈ ગયું સીધું ખાંડારો, માઈ ગયો એન જેવા કોણ થાય, લખાવ દેજો બા 251, હાલો રાખો જય શ્રી કૃષ્ણ। તમને હું લાગે આ છોકરા લગન માં ઉલારા મારી મારી નાસ્તા હોય, આજ મેરે યાર કી સાદી મને કોઈ રોકો ના, તમને હું લાગે પોઈતે વાંઢો હોય ને દોસ્તાર ના લગન નો હરખ હોય ને, ના રે ના ખાન ખાવ ખાન, તમે તો વાહ વાહ છોકરી જોતી હોય પોતાના સેટિંગ હાટો ઉસા હાથ કરી કરીને ઉલારા મારતો હોય કે ક્યાંક કોક હામું જોયે ને તો સેટિંગ થઈ જાય। બરોબર છે સલાહ, કઈ જાતનો છોકરો છે રામખોર, જન્મ્યો ત્યારથી મમ્મી હાર્ટ એટેક આવી જાય કોઈ દિવસ પડે એકદમ, જા લઈ ગયા ને બાથરૂમ લાગી હશે જા,
છલાવો ઢગા જેવો થયો તો એ પાપ લાગે કરે છે, એની મેળે કઈ કરી ન શકતો એક કામ. મમ્મી તું મને મારતી નહીં? કેમ? તને એક મેસેજ આપતા ભૂલી ગયો. શું થયું? ગયારામ બાપુ દયા. જો 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 કેવો ભેકડો તાણે, જાણે વિધવા થઈ. બાપુ બાપુ અરે ગયારામ બાપુ માંદા છે એટલે આસ્થા ચેનલ વાળા છે, તારા ભજન નો પ્રોગ્રામ રેકોર્ડ કરવા માંગે છે. આ તો શું બોલે, અમિત આસ્થા ચેનલ વાળા આની પાસે ભજન ગવડાવશે, હુલ્લડ ફાટી નીકળશે ભાઈ, હુલ્લડ ફાટી નીકળશે ભાઈ. આ ભજન પણ ધમકી આપતી હોય એવી જ રીતે ગાય છે. હળવે હળવે હરિજી મારે મંદિર આવો ને, બીલું વારંવાર મારે મંદિર આવો ને. ચલા ભગવાનની હવા બંધ થઈ જાય ભજન સાંભળીને, ભાગા ભાગ કરે ભગવાનો બધા. તમે મોઢું બંધ રાખો, પડ્યા પછી મારું બધું જ બંધ છે. આઈ એમ રિટાયર્ડ, આ રોજ એકનું એક છાપ. જોયું? હવે હું ટીવી સ્ટાર બની જવાની. બોલો. ને તમે તમે મને તમારા પગની જૂતી સમજો છો કેમ? મેં કોઈ દિવસ એવું કહ્યું નથી તું પગની જૂતી છે. એટલે પગના જૂતા મંદિર ની બહાર કાઢો તો કોઈ ચોરી જાય, તને કોણ લઈ જવાનું હતું? આ તો જાને બોલાવે તો ખાલી પગની જૂતી. આસ્થા ચેનલ વાળાનું ખસી ગયું. ચાર જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા હતા? એ તો લગન પછી તને ફરાવવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું પાયગું? હત્તા લાખ થઈ ગયા. એ તો 40, 42, 55% વ્યાજે આપીને વ્યાજ વાળું ચરી મારી દો. એમ તો મારે ક્યાં પોગાડો, મારો માળો વીકી નાખ્યો. તો હવે થાય કેમનું? તારા બાપા મદદ કરજે. મારા બાપા ક્યાં ને? કઈ નઈ, હું કઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે ઈ આવે ને લેણા વાળા તો હું ઘરે નથી એમ કહી દેજે, એટલે બધું શોર્ટ આઉટ થઈ જાય. અરે અરે હે ભગવાન, ક્યાં ભટકાઈ ગઈ તું? ક્યારે આવી વાલી? તમે મારા વખાણ કરતા તને ક્યારે આવી? હું આતંકવાદી, હું એનાકોન્ડા, હું આપણે એમ્બેસેડર. જાતને બોલાય છે. એક પર એક ફ્રી કેમ? આ બધું સાંભળ્યું. હરામખોર કેવું જોઈએ ને પાછળ ઉભી ચાલકે આવે. તું આવ નીચે હિન્દુ, તું આમ ડોળા નહીં. બધ હું તને સમજાવું શું છે કે પેલું એ કરતો હતો હું. આવતીકાલે મારે પેલું જાતને સસરા જેવું કેમ થઈ ગયું? પ્રેક્ટિસ કરતો હતો વાલી, પ્રેક્ટિસ. આવતીકાલે એક ગુજરાતી સિરિયલમાં મારે પાત્ર ભજવવાનું છે, એના ડાયલોગ બોલતો હતો. તું પણ ફાઇન બોલે, ટ્રાય કર. એ નફટ છો તમે, સાવ નફટ છો. એ મને ખ્યાલ છે. એ ચૂપ રહેજો, મેં તારે ચોડી દઈ. ચોડી એટલે શું કરવું? તાર આના લાફા દૂર થી વાગે. રમખોર બોલવું છે? સોરી. ના ના, એ યાદ શરમ સાવ નેવે મૂકી છે. આ જવાન જો દીકરાની સામે દારૂ પીને લવારા કરો છો, તે શરમ નથી આવતી? તું સીધી ઉભી રહે, હાલ્યા નહીં કર. ના ના, મેં તમને પ્રેમ નથી આપ્યો, પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને. શું રોજ પૂછ્યા કરવાનું, શું આપ્યું, શું આપ્યું બોલો? આ કોણે આપ્યું? તમે અંદર જાઓ પપ્પા. આ તારા પપ્પા નથી. આટલા વર્ષે બોલી, મને ડાઉટ હતો આ સાલો કોરો કેમ છે. બારી ખર્ચ બહાર જા છાલા. આ નવી બાટલું. તારા પપ્પા નથી.
નથી, આ તારા દુશ્મન છે. માસી, માસી.